વલસાડના પીઠા ગામના એક ખેતરમાંથી દીપડાના બે બચ્ચા મળી આવતા ગ્રામજનોમાં ગભરાટ વ્યાપી જવા પામ્યો છે. પીઠા ગામના શેરડીના ખેતરોમાં મજૂરો કામ કરી રહ્યા હતા તે વખતે દીપડાના બે બચ્ચા જોવા મળતા તેઓએ વન વિભાગને જાણ કરી હતી, જેને પગલે વન વિભાગે પીઠા ગામ ખાતે આવી પહોંચી દીપડાના બચ્ચાને પકડીને બચ્ચાઓની માતા દીપડી સાથે મેળાપ કરાવી તેઓને જંગલમાં છોડવાની કવાયત હાથ ધરી છે. ફોરેસ્ટર પાનેરા શ્રી બીસી પટેલ. અને દીપડીના બચ્ચા ક્યાંથી મળ્યા, એ કોનું ખેતર હતું અને હાલમાં અત્યારે કઈ રીતની કાળજી રાખવામાં આવી? અમને ટેલિફોનિક દ્વારા મેસેજ મળ્યા, એના આધારે અમે પીઠા ગામે ગયા. ત્યાં જયસિંહભાઈ પટેલ નામના ખાતેદારને ત્યાં શેરડીના ખેતરમાંથી બચ્ચા 10 વાગ્યાના સમયે અમને મળ્યા અને ત્યાંથી અમે અમારા ટ્રીટમેન્ટ પ્રમાણે એમને પકવાડા પહેલાં સૂકા અથવા કંટાનના કપડા દ્વારા એને પકડીને સીધા અમારા કેરેટમાં મૂકીને સારવાર માટે વલસાડ પશુ ચિકિત્સક ડૉક્ટરને ત્યાં લઈ ગયા અને ટ્રીટમેન્ટ આપી. ડૉક્ટર સાહેબે કીધું કે હેલ્ધી છે, કોઈ બીમાર છે નહીં મળે, એટલે અત્યારે એને તમારે છોડવું હોય તો છોડી શકાય. એટલે અમે એવું વિચાર કર્યો કે એ જગ્યા પર અમે પાંજરું ગોઠવી દીધું છે અને સાંજે અમે 7 વાગે એટલા દીપડીના બચ્ચાને લઈને ત્યાં જઈશું અને ત્યાં એમને છોડવાની તજવીજ હાથ ધરીશું. દીપડીના બચ્ચા જો કોઈને મળી આવે તો તકેદારીના ભાગરૂપે કોઈ કઈ કઈ રીતની કાળજીઓ રાખવાની તે બાબતે આપ શું કહેશો? હા, દિવસ દરમિયાન તો દીપડી આપ માણસથી જોઈ એટલે ભાગવાની જ પ્રયત્ન કરતા હોય છે. એટલે ખરેખર આપણે બચ્ચાને સારવાર અર્થે લાવીએ તો એને પકડવા માટે બહુ કાળજી રાખવી જોઈએ. એટલે આપણે મોટો કાપડનો અથવા કંટાનનો એ ટુકડો લઈને એને પકડીને પછી તમે કોઈ બી સેફ જગ્યાએ ઠેલો મોટો અથવા તો કેરેટમાં મૂકીને લેવું આપણા માટે આવશ્યક છે કે બચ્ચાને કોઈ ચેપી રોગ પણ ના લાગે.